नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 12 नी अंदर पाठ 18 परितुष्टा याश्यति। परितुष्टा याश्यति एटले संतुष्ट थईने जशे। परितुष्टा याश्यति संतुष्ट थईने जशे। आ पाठ छे ते मृच्छकटिकम महाकवि शूद्रके जे लखेलू नाटक छे एना ए ग्रंथमांथी थोड़ोक अंश अहींया लेवामां आव्यो छे। तो प्रस्तावना जोईए। संस्कृत साहित्यमां प्राचीनतम नाट्यकार तरीके महाकवि भास, उत्तम नाट्यकृतिना सर्जक तरीके कालिदास અને સામાન્ય જનસમાજની પાત્ર સૃષ્ટિના સર્જક તરીકે મહાકવિ શૂદ્રક સુપ્રસિદ્ધ છે। શૂદ્રકે મૃચ્છકટિકમ નામના 10 અંકના પ્રકારના રૂપકની રચના કરી છે। સંસ્કૃત સાહિત્યમાં જુજ સંખ્યામાં મળતા પ્રકરણોમાં આ મૃચ્છકટિકમ મોખરાનું સ્થાન ધરાવે છે, તેથી તેનું કથાવસ્તુ બહુજન સમાજના પાત્રો, વ્યવહારો અને વિચારોનું નિરૂપણથી સંપન્ન છે। આથી મૃચ્છકટિકમને આમ જનતાનું નાટક પણ કહેવામાં આવે છે। મહાકવિ ભાસ છે એ શ્રેષ્ઠ નાટ્યકાર છે, ઉત્તમ નાટ્યકૃતિના સર્જક તરીકે કાલિદાસ પણ છે। અહીં મહાકવિ શૂદ્રકે જે સુપ્રસિદ્ધ મૃચ્છકટિકમ નાટક લખ્યું છે તે આમ જનતાનું નાટક પણ કહી શકાય છે। એટલે કે સમગ્ર જે આમ જનતા છે, જે કંઈ ઉન્નત એટલે કે ઐતિહાસિક પાત્રો લઈએ કે કંઈ પ્રાચીન પૌરાણિક પાત્રો લઈએ, એના બદલામાં સામાન્ય જનસમાજના પાત્રોને પરિકલ્પના કરીને અથવા જનસમાજના પાત્રોની કલ્પના કરીને જે નાટક લખ્યું છે, એટલા માટે આમ જનતાનું પણ નાટક કહેવામાં આવે છે। એક વખતનો ધનિક અને દાન કરીને દરિદ્ર બની ગયેલો ચારુદત્ત અને એક ગણિકાની સિલવતી તથા ગુણિયલ પુત્રી નામે વસંતસેના, આ બંને વચ્ચેનો પ્રશંસનીય પ્રેમ આ નાટકના કથાવસ્તુના કેન્દ્રસ્થાને છે। એ સાથે ઉદાચરિત સજ્જનોને રાજાના દુરિત સગાઓ દ્વારા થતી કનગડત કથા પણ અદ્વૈત રીતે ગૂંથી લેવામાં આવે છે। પ્રસ્તુત પાઠ એ મૃચ્છકટિકમના 5મા અંકનો એક સરસ કથાંશ છે। એક વખતનો ધનિક એટલે કે ધનવાન અને દાન કરીને દરિદ્ર બની ગયેલો ચારુદત્ત અને બીજી બાજુ એક ગણિકાની સિલવંતી, હવે ગણિકા જે કંઈ નૃત્ય રાજદરબારમાં નૃત્ય કરે છે એને ગણિકાના અર્થમાં લીધું છે, તો એની ગુણિયલ પુત્રી વસંતસેના જે છે, આ બંને વચ્ચે જે પ્રેમ સંબંધ છે એ પ્રશંસનીય છે। એની સાથે જે દુષ્ટ રાજાઓ અને તેના સગા સંબંધી છે સકાર જેવા, તો એના દ્વારા આમ પ્રજાને થતી કનગડતની વાત કરવામાં આવે છે। અને આ મૃચ્છકટિકમના 5મા અંકમાંથી આ સારાંશ કથાવસ્તુનો અંશ લીધો છે। વસંતસેનાએ ચારુદત્તને ત્યાં થાપણ તરીકે મૂકેલા મૂલ્યવાન ઘરેણા મૂકેલા હોય છે। આ ઘરેણા જેમાં મૂક્યા છે તે દાબડાની ચોરી થઈ જાય છે। ચારુદત્ત તેના બદલામાં પોતાની પ્રિય પત્નીની અત્યંત કિંમતી રત્નવાળા વિદૂષક મારફતે વસંતસેનાને મોકલાવે છે। વસંતસેના તે સ્વીકારી લે છે અને વરસાદ વરસતા ચારુદત્તને મળવા જાય છે। આ અંગેના સમાચાર લઈને તેનો નોકર ચેટ કુંભીલક અને ચારુદત્તને વસંતસેનાના આગમન વિશેના સમાચાર આપવા વિદૂષકને આડ કરતા પ્રશ્નો પૂછે છે, જેના જવાબમાં વસંતસેનાનું નામ કોઈ રીતે આવી શકે, પરંતુ વિદૂષક પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરતો રહીને ચેટનું ધાર્યું થવા દેતો નથી। જેમ તેમ છેવટે ચેટ વસંતસેનાના નામ વિદૂષકના મોઢેથી કઢાવે છે। આ પ્રસંગ હાસ્યસભર છે। આ પ્રસંગે શૂદ્રકની હાસ્યરસ નિષ્પન્ન કરવાની કુશળતાનો કલાત્મક નમૂનો છે। આ પાઠની અંદર વસંતસેનાને ચારુદત્તને ત્યાં થાપણ તરીકે, મૂડી તરીકે જે કંઈ સોનાના દાગીનાનો જે દાબડો છે
એ દાબડાની ચોરી થઈ જાય છે. વસંતસેનાએ ચારુદત્તના ઘરે મૂકેલા હતા અને ચોરી થતાં ચારુદત્ત તેની જે પત્ની હતી એ પ્રિય પત્નીની કિંમતી જે રત્નમાળા હતી એ વસંતસેનાને વિદૂષક મારફતે મોકલાવે છે. વસંતસેના તેને સ્વીકારી લે છે અને વરસાદના સમયે વસંતસેના ચારુદત્તને મળવા માટે આવે છે. પણ ચારુદત્તને મળવા માટે આવતા પહેલાં જે ચેટ છે, કુંભીલક છે, એનો મિત્ર છે, તો એના દ્વારા સમાચાર આપવાની વાત કરે છે. ચેટ એટલે કે કુંભીલક સમાચાર આપવા માટે નીકળે છે ત્યાં ચારુદત્તનો મિત્ર વિદૂષક એ ત્યાં હોય છે અને આડકત રીતે વસંતસેના આવી છે એવું કહેવા માટે અલગ અલગ પ્રશ્નો પૂછે છે. પણ વિદૂષક શું કરે છે, પોતાના મૂર્ખતાનું પ્રદર્શન કરે છે. આથી આ સમયે અંતે અલગ અલગ પ્રશ્નો પૂછીને વિદૂષકના મોઢે વસંતસેના આવી છે અથવા વસંતસેનાનું નામ ઘડાવે છે. આ પ્રસંગની અંદર હાસ્યરસ પણ જોવા મળે છે. હવે જોઈએ ચેટ. ચેટ એટલે ચેટ અથવા કુંભીલક આ પાત્રનું નામ છે. પાત્ર છે કોઈ વ્યક્તિ. તો ચેટ પ્રવિશ્ય, ચેટ પ્રવિશીને, અવેત માનવાહા, અવેત અવેત એટલે અરે, અવેત અરે, અવેત માનવાહા એટલે મનુષ્યો અર્થાત ભાઈઓ. તો ચેટ એટલે કે ચેટ પ્રવિશ્ય એટલે પ્રવેશીને, અવેત માનવાહા અરે ભાઈઓ, યથા યથા વર્ષતિ અભ્રખંડમ તથા તથા પૃષ્ઠચર્મમ તિમ્યતિ. યથા 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 એટલે કે જ્યારે જ્યારે, વર્ષતિ અભ્રખંડમ એટલે કે જ્યારે જ્યારે, અભ્રખંડમ વર્ષતિ જ્યારે જ્યારે વાદળો, અભ્રખંડ એટલે વાદળ, તો જ્યારે જ્યારે વાદળો વર્ષતિ વર્ષે છે, તથા તથા ત્યારે ત્યારે, પૃષ્ઠચર્મ ચર્મ એટલે ચામડું, પૃષ્ઠ એટલે પાછળ, તો પાછળની પીઠ, પૃષ્ઠચર્મ પાછળની પીઠની ચામડી અથવા પાછળની પીઠ શું થાય છે, તિમ્યતિ પલાળે છે. યથા યથા વર્ષતિ અભ્રખંડમ એટલે યથા યથા એટલે જ્યારે જ્યારે, અભ્રખંડમ વર્ષતિ જ્યારે જ્યારે વાદળો વર્ષશે, તથા તથા ત્યારે ત્યારે, પૃષ્ઠચર્મમ તિમ્યતિ મારી પીઠ પલાળે છે. યથા યથા શીતવાત લગતિ યથા યથા જ્યારે જ્યારે, યથા યથા શીતવાતમ લગતિ એટલે કે જ્યારે જ્યારે શીતવાત, શીતવાત એટલે શીત એટલે ઠંડો, વાત એટલે પવન, તો શીતવાત ઠંડો પવન એમ. યથા યથા શીતવાત જ્યારે જ્યારે ઠંડો પવન વહે છે, તથા તથા ત્યારે ત્યારે, મે યદયમ, મે યદયમ એટલે મારું હૃદય, વેપતે વેપતે મારું હૃદય કંપે છે. ચેટ એટલે કે કુંભીલક શું કહે છે, અરે મનુષ્યો એટલે એ ભાઈઓ અથવા અરે ભાઈઓ, જ્યારે જ્યારે વાદળો વર્ષે છે ત્યારે ત્યારે મારી પીઠ પલળે છે. જ્યારે જ્યારે યથા યથા શીતવાત લગતિ જ્યારે જ્યારે ઠંડો પવન વહે છે, તથા તથા ત્યારે ત્યારે, મે હૃદયમ વેપતે મારું હૃદય કંપે છે. પ્રહસ્ય હસીને, પ્રહસ્ય હસીને, સપ્ત છિદ્રમ વાદયામી જે શબ્દ આપેલો છે, વાદયામી અહીં મી પ્રત્યય છે એટલે હું શબ્દ લગાડી શકો, કેમ કે અહમ શબ્દ સાથે મી પ્રત્યય લાગે છે, તો અહમ એટલે હું,
सप्त छिद्रम सात छिद्र वाले अहम सप्त छिद्रम सात छिद्र वाले शुभ शब्दम मधुर वंशम वादयामी। वंशम एटले वंशम वासळी वादयामी वगाड़ू छु। अहम एटले हूँ तो शू कहेशे अहम सप्त छिद्रम सुबद्धम वंशम वादयामी हूँ सात छिद्रवाळी मधुर वंशम वादयामी वासळी वगाड़ू छु। अहम अहम एटले हूँ अहम शब्द आप्यो नथी पण मैं तमने अगाउ कीधुं मी प्रत्यय होय त्यारे अहम शब्द आवशे उदाहरण तरीके वदामी तो अहम एटले हूँ अहम धारो के वदामी बोलू छू तो मी प्रत्यय छे एटले अहम शब्द आवी जाय छे तो अहम वदामी हूँ बोलू छू तो अहीं सप्त छिद्रम सुबद्धम वंशम वादयामी सात छिद्रो वाली मधुर वंशम वादयामी वासळी वगाड़ू छू। सप्ततंत्रीम सात तार वाले नदंतीम वीणाम वादयामी। सप्ततंत्रीम एटले सात तार वाले नदंतीम झंकार करती वीणा वादयामी वीणा वगाड़ो छो। गायामी गीतम पर केवी रीते तो गर्दभस्य अनुरूपम एटले गधेड़ानी जेम गीतम गायामी गधेड़ानी जेम गीत गाऊ छू। हवे गधेड़ानो अवाज बे सूरो छे तो कोयलनी जेम नहीं गर्दभस्य अनुरूपम गधेड़ानी जेम गीतम गायामी गीत गाऊ छू। मैं गाने मारा गायननी आगळ तुंबुर तुंबरु को नारदोवा मारा गीत समक्ष था मारा गायननी समक्ष तुंबुर के नारद वळी कोण तुंबुरु अने तुंबरु अने नारद तो तुंबरु एक गांधर्व हतो अने ते संगीत विशारदमां निपुण हतो। नारद पण संगीत विशारदमां निपुण हता एटले कहेशे मैं गाने एटले मारा गीत समक्ष अथवा मारा गायन समक्ष तुंबुर के वळी नारद कोण એ કટાક્ષ છે કેમ કે બે સુરુ ગાય છે ગધેડાના અનુરૂપ ગીત ગાય છે છતાં હાસ્ય જન્માવા સાથે હસીને કે મારી આગળ તુંબરુ કે નારદ વળીશું એમ। ઉદાહરણ તરીકે કોઈ પણ ધારો કે ચિત્ર તમને આવડતું નથી અને શ્રેષ્ઠ ચિત્રકારની તમે તુલના કરો તો એ કટાક્ષ છે એટલે અહીંયા કહેશે કે મેં ગાને મારા ગીત સમક્ષ तुंबरु के नारद वळी कोण। आज्ञापितः अस्मि आर्यया वसनसेनया कुंभिलक गच्छ त्वम्। आर्यया वसनसेनया एटले आर्य वसनसेनाए आज्ञापितः अस्मि मने आज्ञा करे छे। आर्यया वसनसेनया एटले आर्य वसनसेनाए आज्ञापितः अस्मि मने आज्ञा करे छे कुंभिलक गच्छ त्वम्। हे कुंभिलक गच्छ त्वम् तू जा। तो आर्यया वसनसेनाया आज्ञापितः अस्मि आर्य वसनसेनाए मने आज्ञा करी छे कहेवडाव्यु छे कुंभिलक त्वम् गच्छ हे कुंभिलक तू जा मम आगमनम आर्य चारुदतायाम निवेदय। मम आगमनम मारा आववाना समाचार मम आगमनम एटले मारा आववाना समाचार आर्य चारुदत्ताय निवेदय आर्य चारुदत्तने जणाव। मम आगमनम एटले मारा आववाना समाचार आर्य चारुदत्ताय निवेदय आर्य चारुदत्तने जणाव इति एम। तद यावद आर्य चारुदत्तस्य गेहं गच्छामि यावद चेथी आर्य चारुदत्तस्य તેથી આર્ય ચારુદત્તના ઘરે ગેહમ એટલે ઘરે ગચ્છામી જાઉં છું। જે કુંભિલક છે એ ચેટ છે એ શું કહેશે કે આર્યા શ્રીમતી અથવા આર્યા વસનસેનાએ મને કહ્યું છે કે કુંભિલક તું જા
मारा आवाना समाचार चारुदत्त ने जणाव। तेथी यावत आर्य चारुदत्तस्य गेहं गच्छामि, आर्य चारुदत्तना घरे जाऊ छु। एष चारुदत्तो वृक्षवटिकायां तिष्ठति, एष एटले आ, एष चारुदत्तः आ चारुदत्त वृक्षवाटिकायां तिष्ठति, वृक्षवाटिकामां छे अथवा कंसमां बगीचामां छे। वृक्षवाटिका पण शब्द लखी शकशो, तो आ वृक्षवाटिकामां बगीचामां छे। एषः अपि स, एषः अपि आ पण स दुष्ट बटुकः, आ दुष्ट बटुकः, दुष्ट बटुक ब्राह्मण पण साथे छे अथवा विदूषक। तो एषः स दुष्ट बटुकः, अरे आ दुष्ट बटुक पण छे। तत् यावत् उपसर्यामि, तो तद तो यावत् उपसर्यामि, तो तेनी पासे जाओ। कथम आच्छादितम द्वारम पुष्पवाटिकायाः, हवे जारे बगीचा में प्रवेश है, बगीचा में जाए से, तो त्या कथम एटले केम, आच्छादितम द्वारम पुष्पवाटिकायाम, आच्छादितम एटले बंद, द्वारम एटले द्वार, पुष्पवाटिकायाम एटले के पुष्पवाटिकायाम द्वारम, कथम आच्छादितम पुष्पवाटिकायां द्वारम एटले बगीचानो पुष्पवाटिकानो दरवाजो, कथम आच्छादितम केम बंध छे, जे चेत छे कुंभीलक छे ए आर्य चारुदत्त ने मळवा माटे जाय छे पोताना घरे, पण आर्य चारुदत्त ए क्यां होय छे, बगीचामां होय छे, बगीचामां होय छे एटले बगीचा तरफ जाय छे, त्यारे ए विदूषक ने पण जोई जाय छे। एष दुष्ट बटुकः, अरे आ दुष्ट विदूषक। अहम यावत उपसर्यामि, हूँ तेमनी पासे जाऊ, अने ज्यारे ए बगीचा तरफ एमने मळवा माटे आवे छे, त्यारे जे बगीचानो जे दरवाजो छे, द्वार छे, ए बंद छे। एटला माटे चेत शुं कहेशे, कुंभीलक शुं कहेशे, કે પુષ્પવાટિકાયામ દ્વારમ કથમ આચ્છાદિતમ, પુષ્પવાટિકાનો એટલે કે બગીચાનો દરવાજો કેમ બંધ છે। ભવતુ, ભવતુ એટલે ભલે, એતસ્ય દુષ્ટ બટુકસ્ય સંજ્ઞામ દદામિ, એતસ્ય દુષ્ટ બટુકસ્ય આ દુષ્ટ બટુકને સંજ્ઞામ દદામિ, હું ઈશારો કરું, દદામિ એટલે આપવો, કરવો, તો સંજ્ઞા એટલે ઈશારો, તો ભવતુ એટલે ભલે, એતસ્ય દુષ્ટ બટુકસ્ય સંજ્ઞામ દદામિ, હું આ દુષ્ટ બટુકને ઈશારો કરું। ઇતિહિ લોષ્ટગુટિકાઃ ક્ષિપતિ, લોષ્ટગુટિકાઃ એટલે માટીના ઠેફા, તો લોષ્ટગુટિકાઃ માટીના ઠેફા, માટીનો જે કંઈ ગાંગડો છે તે, તો ઇતિ લોષ્ટગુટિકાઃ ક્ષિપતિ, એમ માટીના ઢેફા, ક્ષિપતિ એટલે ફેંકે છે, કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિને આપણે એને બોલાવો છે, એને અશાબ્દિક સાંકેતિક ચિહ્ન આપવું છે, તો એને બોલાવાના બદલે તમે કંઈક ઈશારો કરશો, કંઈક વસ્તુ ફેંકશો એની સામે, એટલે આપણે સમક્ષ જોશે। તો અહીંયા ભવતુ એટલે ભલે, એતસ્ય દુષ્ટ બટુકસ્ય, આ દુષ્ટ બટુ કૌસ્મ બ્રાહ્મણને સંજ્ઞામ દદામિ, સંજ્ઞા આપું અથવા ઈશારો કરો। ઇતિ લોષ્ટગુટિકાઃ ક્ષિપતિ, એમ કરીને માટીના ઢેફા ફેંકે છે વિદૂષક। હવે કુંભીલકે જ્યારે માટીનું ઢેફું ફેંક્યું, ત્યારે વિદૂષક કેવું વિચારે છે, અરે અય કહ ઇદાનીમેષ પ્રાકાર વેષ્ટિતમ ઇવ કપિતફલમ મા લોષ્ટકેહી સ્તાડયતિ। વિદૂષક, અય કહ ઇદાનીમેષ, અરે અત્યારે આ કોણ, પ્રાકાર વેષ્ટિતમ ઇવ વાડથી વિંટળાયેલ, પ્રાકાત વેષ્ટિતમ ઇવ વાડથી વિંટળાયેલ, કપિતફલમ માં કપિતફળની જેમ મને, લોષ્ટિહી સ્તાડયતિ માટીના ઢેફા મારે છે,
विदूषक शू कहे अये कह इदानीम एषः अरे अत्यारे कोण आ प्राकार विष्टितम एव वार्थी विंटळायेला कपित फलम कपित फलना चेम माम लुष्ट ही लुष्ट की ही माम लुष्ट की ही एटले मने ठेफानी माफक ताड़यती ठेफाथी ताड़यती एटले मारे छे। हवे कोई सरस वृक्ष होय अने त्यां पहोंची शकवानुं न होय अने सरस फळ पाक्या होय उदाहरण तरीके केरी तो सरस आंबो होय पण तेने वाड करेली होय चारे बाजू सुरक्षा करेली होय तो एने लेवा माटे तमे जई शकता नथी तो तमे शुं करशो केरी लेवी छे तो तमे एने माटीना ठेफा पत्थर मारशो तो एम विदूषक शुं कहेशे કે મને વાડથી જે વીંટલાયેલું વાડ ઉપર કોઈ પણ વેલો હોય અને શાકભાજી કંઈ તૈયાર હોય અથવા શાકભાજી ત્યાં કોઈ વેલા ઉપર કોઈ શાકભાજીને તોડવા માટે જેમ પથ્થર ફેંકીએ છીએ કોઈ ફળને લેવા માટે પથ્થર ફેંકીએ છીએ એમ ઈદાનીમ અત્યારે વાડથી વીંટલાયેલા કપિત ફળની જેમ મામ લુષ્ટ કહી તાળે હતી મને માટીના ઢેફાથી મારે છે। જ્યારે આવું કહેશે ત્યારે ચારુદત્ત શું કહેશે આરામ પ્રાસાદમ વેદિકાયામ ક્રીડતભિઃ પારાવતિઃ પાતિતમ ભવેત આરામ પ્રાસાદ વેદિકાયામ આરામ પ્રાસાદ પ્રાસાદ એટલે મહેલ અને આરામ એટલે આરામ એટલે કે આરામ કરવા માટે મહેલની છત ઉપર વેદિકાયામ એટલે છત ઉપર તો આરામ પ્રાસાદ વેદિકાયામ બગીચાના મહેલની છત ઉપર ક્રીડત બિહી રમતા પારાવતી કબૂતરોએ અથવા કબૂતરોએ પાતિતમ ભવેત પાડ્યા હશે જે માટીનું ઢેફું હતું એ કુંભીલક ફેંકે છે ત્યારે વિદૂષક શું કહેશે કે મને કપિત ફળની માફક એટલે કે વાડ ઉપર વીંટળાયેલા કપિત ફળની માફક મારા ઉપર કોણ ઢેફા મારે છે ત્યારે ચારુદત્ત શું કહેશે કે બગીચામાં આરામ કરવા માટે બેઠેલા અથવા આરામ બગીચાના મહેલની છત ઉપર ક્રીડત બિહી રમતા પારાવતી કબૂતરોએ પાતિતમ ભવેત પાડ્યા હશે એટલે કબૂતરો જે કંઈ રમત અથવા કબૂતરો બગીચાની છત ઉપર રમતા હશે અને રમતા રમતા જે કંઈ માટીના ઠેફા છે એ પાડ્યા હશે એટલે કહેશે કે આરામ પ્રાસાદ વેદિકાયામ ક્રીડત બિહી પાર્વતી પાતિતમ ભવેત બગીચાના મહેલની છત ઉપર રમતા પાર્વતી પાતિતમ ભવેત કબૂતરોએ પાડ્યા હશે। વિદૂષક દાસ્યપુત્ર દુષ્ટ પારાવત તિષ્ટ તિષ્ટ વિદૂષક ચારુદત્ત એમ કહેશે કે ભાઈ બગીચાની છત ઉપર રમતા કબૂતરોએ પાડ્યા હશે એટલે હવે વિદૂષક શું કરે સીધા કબૂતરને સંબોધીને કબૂતરને મારવા માટે એ તરત તૈયાર થઈ જાય છે। તો વિદૂષક દાસ્યપુત્ર દુષ્ટ પારાવત હે અભાગ્યા દાસ્યપુત્ર એટલે દાસ્યનો પુત્ર પણ સંસ્કૃત ભાષામાં અભાગ્યા શબ્દ વપરાય છે તો દાસ્યપુત્ર એટલે કે અભાગ્યા દુષ્ટ પારાવત એટલે કે દુષ્ટ કબૂતર તિષ્ટ તિષ્ટ ઊભું રે આપણે કોઈ પણ નાના બાળકો હોય રમતા હોય અને ભૂલથી કંઈક વાગી ગયું હોય તો બાળકને ડર આવવા માટે આપણે શું કહીએ ઊભું રે તિષ્ટ તિષ્ટ તો એવી રીતે દાસ્યપુત્ર દુષ્ટ પારાવત તિષ્ટ તિષ્ટ હે અભાગ્યા દુષ્ટ કબૂતર ઊભું રે યાવત તેન યાવત તેન જેથી તને દંડકાષ્ટેન સુપક્વમ ઈવ સહકાર ફલમ અસ્માત પ્રાસાદત ભૂમવ પાતયિષ્યામી તિષ્ઠ તિષ્ઠ ઊભું રે દંડકાષ્ટેન લાકડીના દંડા વડે સુપક્વમ સહકાર ફલમ સારી રીતે પાકેલી સહકાર ફલમ એટલે આંબાનું ફળ અર્થાત કેરી તો લાકડીના દંડા વડે પાકેલી કેરીની જેમ અસ્માત આ
પ્રાસાદત ભૂમૌ મહેલ ઉપરથી અથવા છત ઉપરથી ભૂમૌ પાતયિષ્યામી જમીન ઉપર પાડી દઉં। ધારો કે આંબા ઉપર સરસ પાકેલી કેરી છે તો એને તમારે પાડવા માટે આંબા ઉપર ચડી શકતા નથી અને એને પાડવા માટે તમે લાકડીના પ્રહારથી લાકડીના દંડાથી તે કેરીને પાડો છો એમ વિદૂષક શું કહે છે કે અભાગ્યા દુષ્ટ કબૂતર ઊભું રહે યાવત એન જે તને દંડ કાષ્ટેન લાકડાના દંડા વડે અથવા લાકડીના દંડા વડે સુપક્વ ઈવ પાકી અથવા સારી રીતે પાકેલી આંબાની કેરી જેમ અસ્માત પ્રસાદત હું તને મહેલ ઉપરથી ભૂમવ પાતયિષ્યામી જમીન ઉપર પાડી દઉં। ચારુદત યજ્ઞોપવિતનમ આકૃષ્ટઃ યજ્ઞોપવિતેન આકૃષ્ટઃ એટલે ચારુદત કહે છે, ચારુદત શું કરે છે, યજ્ઞોપવિતેન આકૃષ્ટઃ જનોઈ ખેંચીને, કેમ કે ચેટ મેં તમને અગાઉ પણ કીધું કે વિદૂષક છે એ બ્રાહ્મણ છે, તો યજ્ઞોપવિતેન આકૃષ્ટઃ જનોઈ ખેંચીને વયસ્ય ઉપવેશ હે મિત્ર બેશ કી મને ન એનાથી શું। યજ્ઞોપવિતેન આકૃષ્ટઃ જનોઈ ખેંચીને વયસ્ય ઉપવિશ એટલે કે મિત્ર બેશ કી મને ન એનાથી શું। દયિતા સહિત તપસ્વીનમ પારાવતઃ તિષ્ઠતુ, તિષ્ઠતુ એટલે બેસવા દે, તો દયિતા સહિતમ તપસ્વી, દયિતા એટલે કે પત્ની, સહિત એટલે સાથે, દયિતા સહિત એટલે પત્ની સાથે, તપસ્વી એટલે બિચારો, અહીં તપસ્વી એટલે મહાન ઋષિની વાત નથી કરી, બિચારું એમ, તો દયિતા સહિત તપસ્વી એટલે પત્ની સાથે બેઠેલું બિચારું પારાવતઃ કબૂતર તિષ્ઠતુ ભલે બેઠું। જ્યારે ચેટ એટલે કે ગુંભીલક માટીનું ઢેફું મારે છે એટલે જે વિદૂષક છે એવું વિચારે છે કે મને કોઈ મારે છે, ઢેફા મારે છે, તો વિદૂષક એમ કહે છે ચારુદત્ત કે બગીચાના જે આરામ મહેલની છત છે એના ઉપર રમતા કબૂતરોએ પાડ્યું હશે, તો વિદૂષક શું કહે છે કે દુષ્ટ અભાગ્યા હે કબૂતર તને આંબા ઉપર પાકેલી કેરીની માફક ભૂમો ધરતી ઉપર તને પાડી દઉં। ચારુદત્ત જનોઈને ખેંચીને આકૃષ્ટ એટલે ખેંચીને વયસ્ય ઉપવેશ મિત્ર બેશ કી મને ના એનાથી શું, દયિતા સહિત તપસ્વી એટલે કે પત્ની સાથે બેઠેલું બિચારો પારાવતઃ તિષ્ઠતુ કબૂતર ભલે બેઠું, પત્ની સાથે બિચારો કબૂતર તિષ્ઠતુ ભલે બેઠું। ચેટ કથમ પારાવતમ પ્રેક્ષતિ મામ ન પ્રેક્ષતિ, ચેટ શું કહેશે, ચેટ એટલે કુંભીલક, કથમ પારાવતમ પ્રેક્ષતે શું કબૂતરને જુએ છે, મામ ન પ્રેક્ષતે મને જોતો નથી, વાસ્તવમાં જે માટીનું ઢેફું હતું એ કોણે માર્યું હતું, તો ચેટે એટલે કે છે કથમ પારાવતમ પ્રેક્ષતે શું કબૂતરને જુએ છે, મામ ન પ્રેક્ષતે મને જોતો નથી, અપરયા લોષ્ટ ગુટિકાયામ પુનરપિ તાડયિષ્યામી ભવતું એટલે ભલે, અપરયાહા એટલે બીજા, લોષ્ટ ગુટિકાયામ માટીના ઢેફા પુનરપિ ફરીથી પણ તાડયિષ્યામી મારીશ, એ કબૂતરને જોવે છે પણ મને જોતો નથી એટલા માટે, મામ ન પ્રેક્ષતે મને જોતો નથી, ભવતું એટલે ભલે, અપરયાહા બીજા લોષ્ટ ગુટિકાયા પુનરપિ તાડયિષ્યામી બીજા માટીના ઢેફા મારીશ તથા કરો તું તેમ કરે છે। ચેટ પ્રવિશ્ય આર્યા વંદે, ચેટ પ્રવેશને આર્ય
वंदन करो छो, श्रीमान वंदन करो छो। विदुषक कहे छे, अरे कस्मिन त्वम ईदृशी दुर्दिने अंधकारे आगत हो। विदुषक चेतने कहसे, जो अरे कस्मिन, अरे तू त्वम ईदृशी दुर्दने, केम तू अत्यारे आवा वरसादना दुर्दिने, एटले वरसादना कौंसमां धारो के शियाळो केवो समय होय अने वरसाद पड़े तो एने मावठू कहेवाय छे। तो त्वम ईदी दुर्दर्शने, एटले के तू आवा वरसादना अंधकारे, एटले के वरसादना अंधकारना दिवसोमां आगत आव्यो। अरे कस्मिन त्वम ईदृश्य, अरे तू केम अत्यारे आवा वरसादना अंधकारना दिवसोमां आगत एटले आव्यो। चेट, अरे एषा सा, अरे आते। विदुषक, का एषा, का आते कोण। चेट, एषा सा, एषा सा एटले आते। विदुषक, किम इदानीं दास्यपुत्र दुर्भिक्ष काले वृद्धरंक इव ऊर्ध्वकम श्वासाए एषा सा इति। हवे चेत शू कहेशे, ए सा सा आ ते। विदुषक कहे, अरे कस्मिन ईदृश, का एषा का, अरे आ शू। फरथी चेत कहेशे, ए सा सा आ ते। तो विदुषक शू कहेशे, किम इदानीं दास्यपुत्र, केम अतारे दासीपुत्र अथवा अभाग्या दुर्भिक्ष काले दुकाळना समये, किम इदानीं दास्यपुत्र एटले के शू अत्यारे अभाग्या दुर्भिक्ष काले दुकाळना समये, वृद्ध रंक ईव वृद्ध गरीबनी जेम, ऊर्ध्वकम श्वायसे श्वासायसे, ऊर्ध्वकम एटले ऊंचा श्वासे, एषा सा इति। आम ते अथवा आ ते एम, केम अत्यारे तू हे अभाग्या वृद्ध गरीबनी जेम, पण केवा दुकाळना समये वृद्ध गरीबनी जेम ऊंचा श्वासे आते आते इति। चेत, अरे त्वमपि इदानीं इंद्र इंद्रम कामुक इव सुष्टम कि काकायसे काका इति। चेत शू कहेशे, पेलो एषा सा एम करे छे, तो चेत पण शू कहेशे, अरे त्वमपि इदानीं, तू पण अत्यारे इंद्रम कामुकता इंद्रना यज्ञोत्सवनी इच्छावाळो इव सुष्टम किम काका यशे काका, केम तू कागड़ानी जेम काका इति, काका एम करे छे। फरे छे चेत, अरे त्वम की इदानीम, अरे तू अत्यारे इंद्रम कामुक एटले के इंद्रना यज्ञोत्सवनी इच्छावाळो ईव सुष्टु किम काका यशे काका, कागड़ानी जेम काका केम करे छे। धारो कि आपणे जोईए तो कोई यज्ञ चालतो होय तो त्यां भोजन समारंभ होय शके, एटले भोजन समारंभनो जे एठवाड छे एने खावा माटे कागड़ाओ आवे छे, अथवा श्राद्ध निमित्ते पण कागड़ाओ आवे छे, एटले के जे यज्ञोत्सव जे चाले छे एमां पोताने खावानी इच्छावाळा कागड़ाओ काका यशे काका एम, कागड़ानी जेम तू काका केम करे छे। विदुषक, तत्कथए तो कहे चे स्वगतम, मनमा भवतु एटले भले, एवं भणिष्यामी हूँ कहीश। प्रकाशम एटले के मोटेथी, अरे प्रश्नम तम दास्यामी, हूँ तने प्रश्न करो छो, प्रश्नम ते दास्यामी, हूँ तने प्रश्न करो छो। अहम मुंडे चेसु कहे, स्वगतम भवतु भले, अहम भणिष्यामी हूँ कहीश। प्रकाशम एटले मोटे थी, अरे प्रश्नम ते दास्यामी, हूँ तने प्रश्न कहो छो। विदुषक, अहम मुंडे पादम दास्यामी, अहम एटले के हूँ, मुंडे पादम दास्यामी हूँ तारा मस्तक उपर पग मुकेश, अहम मुंडे पादम दास्यामी हूँ तारा मस्तक उपर पग मुकेश। चेत, अरे जाने ही तावत, अरे एटले के अरे जाने ही तावत, तू जाने से ते नहीं तेथी खरेखर कस्मिन काले सहकारा मूलयंती
कस्मिन काले એટલે કે કયા સમયમાં સહકારા મૂલયંતી કયા સમયમાં આંબા ઉપર મોહર આવે છે અથવા કયા સમયમાં આંબો મોહરે છે તો અરે જાનહી અરે જાણે છે તું તે નહીં તેથી ખરેખર કસ્મિન કાલે સહકારા મૂલયંતી કયા સમયમાં આંબો મોહરે છે વિદુષક અરે દાસ્યપુત્ર ગ્રીષ્મે અરે દાસ્યપુત્ર એટલે કે હે દાસ્યપુત્ર ગ્રીષ્મે એટલે કે ગ્રીષ્મ ઋતુમાં આટલા સુધી લેશું આપણે હવે પછી બીજા વિડીયો લેક્ચરમાં આપણે બીજા ભાગની અંદર આગળનો અભ્યાસ કરીશું